તારીખ 10 જાન્યુઆરી, આજનો દિન મહિમા, રાધા વિનોદ પાલ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉક્ટર રાધા વિનોદ પાલનો જન્મ ઈસવીસન 1886માં થયો હતો. તેમણે કલકત્તાથી પોતાની જાહેર કારકિર્દીનો આરંભ કર્યો. કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું અને પછી કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ થવાનું બહુમાન પણ મેળવ્યું. તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય કાનૂની કમિશનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને એક સક્રિય સભ્ય તરીકેનું બહુમાન મેળવ્યું હતું. યુનોના આંતરરાષ્ટ્રીય લો કમિશનના અધ્યક્ષ તરીકે તેમની સેવા નોંધપાત્ર હતી. ભારત સરકારે એમને પદ્મવિભૂષણનો ખિતાબ અર્પણ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલે જ્યારે જાપાનીઝ નેતાઓ સામે કામ ચલાવ્યું ત્યારે એક આદર્શ ન્યાયાધીશની હેસિયતથી એમણે કોઈની સેહશરમમાં આવ્યા વગર પોતાનો નિડર અભિપ્રાય વ્યક્ત કર્યો. જાપાનના સમ્રાટે એમને ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ સેક્રેટ ટ્રેઝરીથી બિરદાવ્યા તો ટોક્યોના ગવર્નરે એમનું ફ્રીડમ ઓફ ધ સિટીથી બહુમાન કર્યું. હિન્દુ ફિલોસોફી અને લો ઇન ધ વૈદિક એજ એ બે કૃતિઓ એમની પરિશીલનયુક્ત અધ્યાપન પ્રવૃત્તિઓનો નિચોડ મનાય છે. ભારત જાપાનના સંબંધો ઉષ્મભર્યા અને મૈત્રીપૂર્ણ રહ્યા તે માટે આપણે ડૉક્ટર રાધા વિનોદ પાલના ઋણી છીએ. તારીખ 10 જાન્યુઆરી 1967ના રોજ એમનું દેહાવસાન થયું.